गुजरात 167 तालुका में वरसाद वरस्यो छे। कच्छना अंजार में सौथी वधारे 6.5 इंच तो जामनगर में 5.5 इंच वरसाद थयो। 9 तालुका में 4 इंच थी वधु वरसाद खाबक्यो। कच्छना गांधीधाममां वरसादना पगले अंजार मार्ग पाणीमां डूब्यो छे। एक तरफना मार्ग पर पाणी भराता ज विशाळ सरोवर जेवा दृश्यो छे। पूर आव्युं હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। કચ્છના માંડવીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ થયો। ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે। માંડવીમાં અતિ વરસાદ અને પવન પણ વધારે। માંડવીમાં ભારે પવન વરસાદ જોવા મળ્યો। માંડવીમાં વાવાઝોડા બાદની તારાજીના દ્રશ્યો સામે આવે છે। માંડવીમાં ભારે પવનના કારણે અનેક વાહનો ફંગોળાયા છે। કચ્છના અબડાસા તાલુકાના કોઠારા ગામ પાણીમાં ગરકાવ થયો છે। કોઠારા વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે। કોઠારા ગામમાં નદી જેવો માહોલ સર્જાયો। બિપરજોય વાવાઝોડા બાદના દ્રશ્યો સામે આવ્યા। વાવાઝોડાના કારણે કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી પાણી થયું છે। બજારમાં રહેલી દુકાનોને પણ વ્યાપક નુકસાન થયું છે। કચ્છના માંડવીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો। સતત પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, પાણીનો ભરાવો થતા લોકોને હાલાકી થઈ। જો કે બાળકોએ વરસાદી પાણીમાં માણી મજા। વરસાદી માહોલને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું। કચ્છના માંડવીમાં વાવાઝોડાથી થયેલા નુકસાનીને દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે। રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે, હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, ખાસ કરીને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે। આ વાવાઝોડાએ ખૂબ જ વિનાશ વેર્યો છે। કચ્છમાં બિપરજોય વાવાઝોડા વચ્ચે એનડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું। માંડવી નગરપાલિકાના બગીચાબાગ વિસ્તારમાં ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ કરાયું। એનડીઆરએફની ટીમે તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। અમદાવાદ અને ગાંધીનગર ફાયર વિભાગે 15 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। કચ્છના માંડવીના નીલકંઠ નગરમાં બાળક સહિત 15 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। કચ્છના ગાંધીધામમાં વાવાઝોડાના કારણે વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ। ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા, જાણે દરિયો શહેરમાં આવી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કચ્છમાં ગાંધીધામથી કંડલા પોર્ટના માર્ગ વચ્ચેના ડરામણા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે, જેના કારણે રસ્તાની બંને તરફના મીઠાના ક્યારા સરોવર બની ગયા છે। જોરદાર વરસાદના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો। કચ્છના કંડલામાં કંડલા પોર્ટના માર્ગ પર ભારે પવનના કારણે નુકસાન થયું। પવનની તેજ ગતિના કારણે વૃક્ષો સહિત બેરિકેડ્સ હવામાં પંગોળાયા। ગઈકાલ સુધી દેખાતી પોર્ટ પરની વિશાળ ક્રેન પણ અદ્રશ્ય થઈ ગઈ છે। કચ્છ જિલ્લામાં જોવા મળી બિપરજોય વાવાઝોડાની અસર। ગાંધીધામ આસપાસના વિસ્તારોમાં તારાજી છે। પેટ્રોલ પંપ, વાહનો, મકાનોમાં વ્યાપક નુકસાન। કચ્છના ગાંધીધામમાં બિપરજોય વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી છે। વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે। ગાંધીધામ નજીકના વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ। ગાંધીધામમાં અતિભારે વરસાદ છે। શહેરમાં તમામ માર્ગો પાણીમાં ડૂબ્યા છે। શહેરમાંથી પસાર થતા હાઈવેના બંને તરફના સર્વિસ રોડ પાણીમાં ડૂબી ગયા હતા। વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી છે, અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। કચ્છના ગાંધીધામમાં સતત પડી રહેલા વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ। સતત વરસાદને કારણે શહેરમાં તમામ માર્ગો પાણીમાં ડૂબ્યા। મુખ્ય માર્કેટ અને રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર બેટમાં ફેરવાયો। ભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા। કચ્છના ભુજમાં વાવાઝોડા બાદની નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદથી ભુજમાં પાણી પાણી થયું છે, અનેક સ્થળે બોર્ડ હોર્ડિંગ્સ પડી ગયા છે। વૃક્ષ અને થાંભલા પડી જવાથી કેટલાક રસ્તાઓ બંધ થયા। કચ્છના ભુજમાં વાવાઝોડાની ભારે અસર। ભુજમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ સાથે અનેક સ્થળો વૃક્ષો ધરાશાહી પણ થયા। અબડાસામાં ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે। નલિયા ભુજ રોડ વચ્ચેથી જ રસ્તો તૂટ્યો છે। પાણીના પ્રવાહના કારણે ભવાનીપર પાસે રસ્તો ધોવાઈ ગયો છે। રસ્તો બંધ થતા જ નલિયા ભુજનો સંપર્ક તૂટ્યો હતો। કચ્છ પોર્ટ પાસેના માછીમારો અને કામદારોના મકાનોમાં ભારે નુકસાન। બિપરજોય વાવાઝોડાને કારણે કાચા મકાનો ઉપરાંત પાકા મકાનો પણ ધરાશાયી થયા હતા। મકાનોની છત પરથી પતરા અને નળિયા ઉડી ગયા। તંત્રએ અગાઉ તમામ મકાનો ખાલી કરાવતા જાનહાનિ ટળી। કચ્છમાં મોડી રાત્રી ભારે પવન સાથે વરસાદ છે। ભારે પવનના કારણે અત્યાર સુધીમાં 191 વીજપોલ, 304થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે। ગાંધીધામ, ભુજ, મુંદ્રામાં વરસાદની સૌથી વધુ અસર છે। નખત્રાણા, લખપત, અબડાસાના કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે।
કચ્છના નલિયામાં વાવાઝોડાની તબાહી બાદના દ્રશ્યો સામે આવ્યા. વહેલી સવારે જોવા મળ્યા સુમસામ માહોલ. ભારે પવનથી વાહનો પંગોળાયા, તેના દ્રશ્યો સામે આવ્યા. નલિયામાં પેટ્રોલ પંપ પર મોટી માત્રામાં નુકસાન. કચ્છના માંડવી તાલુકાના મસ્કા ગામમાં ભારે પવન સાથે વરસાદ છે. પવનના કારણે વર્ષો જૂના પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિરમાં શેડના પતરા ઉડ્યા હતા. કચ્છમાં ભારે પવનના કારણે અનેક સ્થળે ધરાશાયી થયેલા વૃક્ષોને કાપવાનું કામ એનડીઆરએફે શરૂ કર્યું છે. નખત્રાણામાં મોટા ધાવડામાં એનડીઆરએફની બટાલિયન 6ની ટીમે કામગીરી શરૂ કરી, વૃક્ષોને કાપી રસ્તો સાફ કરવામાં આવ્યો. કચ્છમાં વાવાઝોડાની અસરના કારણે જિલ્લામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. રસ્તા પર જમીનદોસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. એનડીઆરએફની લખપત તેમજ નખત્રાણા વિસ્તારમાં રોડ પર ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવ્યા છે. કચ્છના ભુજમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. નગરપાલિકાની ટીમે વૃક્ષ હટાવવાની કામગીરી કરી. કલેક્ટર કચેરી પાસે મોટું વૃક્ષ પડ્યું. કચ્છના જખો પોર્ટ જવાના માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયા છે. જખો પોર્ટ જવાના માર્ગ પર 40થી વધારે વૃક્ષો ધરાશાયી થયા છે. નલિયાથી જખો પોર્ટ તરફ પર વૃક્ષ પડ્યા છે. કાચા મકાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. કચ્છમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. મુન્દ્રાના ટુંડા ગામે ભારે પવનથી ઉડ્યા પતરા. લેબર કોલોનીની આજુબાજુ પતરા ઉડ્યા. કચ્છના જખો પોર્ટ સહિતના નલિયા સુધીમાં સદનસીબે કોઈ જાનહાની નથી. વાવાઝોડાના કારણે 125 વૃક્ષો ધરાશાયી થયા છે. અબડાસા તાલુકાના 728 જેટલા કાચા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. પતરા અને નલિયા ઉડી જવા દિવાલમાં તિરાડ પડવાની ફરિયાદો છે. અબડાસાના મામલતદારે આ જાણકારી આપી હતી. વાવાઝોડાને પગલે મીઠું પકવતા અગરિયાઓને ભારે નુકસાન. છત અને સોલાર પેનલે ભારે પવનને કારણે ઉડી ગયા. વાવાઝોડાના કારણે મીઠું પકવતા અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. કચ્છમાં વાવાઝોડાની સ્થિતિની મંત્રીઓએ સમીક્ષા કરી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્થિતિની જાણકારી મેળવી છે. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાંસરિયા વાવાઝોડા સમયે ખડે પગે રહ્યા છે. કચ્છના કંટ્રોલ રૂમ કમાન્ડ સેન્ટરના અધિકારીઓ પાસેથી જાણકારી લીધી હતી. મોરબીના નવલખીના દરિયામાં ભરતી આવતા ઊંચા મોજા ઉછળ્યા. માછીમારોના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા. જુમાવાડીમાં નવલખી દરિયાના પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે કિનારે લાંગરેલી હોડીઓનો હાલક ડોલક થતી જોવા મળી. વાવાઝોડાના પગલે પોરબંદરની ચોપાટી ખાતે ભારે પવન ફૂંકાયો હતો. દરિયામાં કરંટ હોવાથી ઊંચા મોજા ઉછળ્યા હતા. ભારે પવનના કારણે 200થી પણ વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. આ સાથે જ અનેક સ્થળ પર વીજપોલ ફીડરો પવનના કારણે પડી ગયા છે. પાટણના સાંતલપુરમાં સતત વરસાદ પડતા મુશ્કેલીમાં વધારો થયો. સાંતલપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વધી. પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાંતલપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. કંડલા તરફના હાઈવે પર વિઝિબિલિટી ઘટી છે. વાહનોની લાંબી કતારો જોવા મળી. સમી, રાધનપુર, સાંતલપુર, ચાણસ્મામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. મહેસાણામાં પવન સાથે વરસાદ વરસ્યો. રાધનપુર ચોકડીથી ગોપીનાળા સુધી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી. મહેસાણામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો. ભારે પવનના સુસવાડા સાથે જ ભારે વરસાદ થતા રસ્તા પર પાણી પાણી થયું હતું. બિપરજોય વાવાઝોડાના કારણે મહેસાણાના બહુચરાજી તાલુકામાં વરસાદ. મોઢેરા, બહુચરાજી, સાંપાવાડા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવનને લઈને એક હોટલનો એલિવેશન શેડ ઉડ્યો હતો. મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદ છે. પીપળિયા ચોકડી પાસે ધોધમાર વરસાદ થયો. વરસાદી માહોલના પગલે અનેક સ્થળે પાણી ભરાયા હતા. ભારે પવનમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયો. મોરબીમાં વાવાઝોડાની અસરથી મોટું નુકસાન. શહેરભરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. નવલખી બંદરની આસપાસમાં આવેલા મીઠાના ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થયું. મીઠાના આગરમાં પડેલ પાકું મીઠું અને મીઠાના ગંજામાં વરસાદી પાણી પડવાથી નુકસાન. સાબરકાંઠા જિલ્લામાં તમામ તાલુકામાં પવન સાથે વરસાદ છે. હિંમતનગર, તલોડ, ઈડર, વડાલી, ખેડરોમાં વરસાદ છે. બાલેટા, આંતરસુબા, દડભાવ, પાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ છે. અરવલ્લીમાં બિપરજોય વાવાઝોડાની અસર. વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ થયો. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. ટીંટોઈ, જીવણપુર, લાલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. અમદાવાદમાં પણ ભારે પવન સાથે અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. પ્રહલાદનગર, એસસીઆઈબી એરપોર્ટ સહિતના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે. વરસાદી માહોલના પગલે વાતાવરણ ઠંડુગાર થયું છે.
वलसाड़ जिल्लाना भारे पवन साथे वरसाद थयो छे। वलसाड़ पारडी तालुकामां वरसादी माहोल, दरिया किनाराना विस्तारोमां भारे पवन साथे वरसाद। वरसादना कारणे अनेक विस्तारोमां वीज पुरवठो बंद। राजकोटना जसदण शहेरमां विपर्जोय वावाझोडाने असर वर्ताई छे। जसदण शहेर ग्रामीण विस्तारमां भारे पवन साथे वरसाद छे। भारे पवनना कारणे जसदण सोलिटर सोसायटीमां वृक्ष पण धराशायी थयुं छे। અરવલ્લીમાં બિપરજોય વાવાઝોડાની અસર, ભિલોડામાં પવન સાથે વરસાદ પડ્યો। ધોળવાણી, માકરોડા, લીલછા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। દ્વારકાના ખંભાળિયામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। સોની બજાર, લુહારશાળા, મોચીશાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પવન સાથે વરસાદ યથાવત છે। ભારે પવનના કારણે એક વૃક્ષ તેમજ વીજપોલ ધરાશાયી થયા છે। અનેક ગામોમાં 2-3 દિવસ સુધી વીજળી ગુલ રહેશે। વાવાઝોડાના કારણે દ્વારકા, કલ્યાણપુરમાં કોઈ જાનહાની નહીં। દ્વારકામાં અત્યાર સુધીમાં વૃક્ષ પડ્યાની 45 ફરિયાદો છે। 300 જેટલા વીજપોલને નુકસાન થયું છે। આશ્રયસ્થાનોમાં તમામ લોકો સલામત છે। તોફાની પવન, વરસાદ વચ્ચે ફૂડ પેકેટ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। વાવાઝોડું પસાર થયા બાદ પણ દ્વારકામાં દરિયામાં જોવા મળ્યો છે કરંટ। દ્વારકામાં સવારથી ભારે પવન સાથે વરસાદ, દરિયામાં ઉછળી રહ્યા છે ઊંચા મોજા। દ્વારકાનું જગત મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે। દ્વારકામાં વેર્યો છે વિનાશ વાવાઝોડાએ। જિલ્લામાં 1500થી પણ વધુ વીજપોલ ધરાશાયી થયા છે। 400 ઉપરાંત ટીમોએ નુકસાન થયું છે। ટીસીને, ગામડાઓમાં કાચા ઘરને પણ સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે। દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ સર્જી તારાજી। દ્વારકાના દરિયામાં ભારે કરંટ હોવાથી ઊંચા મોજા ઉછળ્યા। ભારે પવનના કારણે આસપાસની દુકાનોમાં નુકસાનીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ઓખામાં વાવાઝોડા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક જગ્યાઓ પર વીજપોલ, વૃક્ષ ધરાશાયી થયા છે। ફક્ત ઓખામાં જ 91 જેટલા વીજપોલ પડ્યા છે। 500માંથી 250થી પણ વધુ વીજપોલ ફરી ઊભા કરી દેવાયા છે। દ્વારકામાં વાવાઝોડાના કારણે ગોમતી ઘાટ પર વ્યાવસાયિકોની લારીઓ તૂટી। રાત્રે પવન ફૂંકાતા ભારે નુકસાન થયું। વરસાદ અને પવનના કારણે નાના ધંધાર્થીઓની લારીઓને નુકસાન। દ્વારકામાં ભારે વરસાદ છે। રૂપેણ બંદર પર આવેલા એનડીએસ સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયા હતા। 127 લોકોનું એનડીએફની ટીમે રેસ્ક્યુ કર્યું હતું। બિપરજોય વાવાઝોડાના સંકટની સ્થિતિમાં એનડીઆરએફના જવાનોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું। રૂપેણ બંદર પર ફસાયા અનેક લોકો, જાણકારી મળતા આજે એનડીઆરએફના જવાનોએ બંદર પર ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા। દ્વારકા જિલ્લામાં પવન સાથે વરસાદ, ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થયા છે। ખંભાળિયાથી ભાણવદ હાઈવે પર અનેક જગ્યાએ પતરા ઉડ્યા હતા। જામ ખંભાળિયાના બાણકોકરીના પાટીએ પેટ્રોલ પંપમાં નુકસાન થયું છે। દ્વારકામાં ભારે પવનના કારણે પીજીવીસીએલના અનેક વીજપોલ ધરાશાયી થયા છે। લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલે વીજવાયર કાપ્યો। દ્વારકામાં પવન અને વરસાદ યથાવત છે। 9 પશુઓના મૃત્યુ થયા છે। 5 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી છે। અત્યાર સુધીમાં 143 વૃક્ષો ધરાશાયી થયા છે। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ફરિયાદ છે। સંખ્યાબંધ વીજપોલ ધરાશાયી થયા છે। રસ્તા ઉપર પડી ગયેલા વૃક્ષો હટાવવાની કામગીરી ચાલી રહી છે। રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ। ભારે પવનના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા। ગોંડલમાં બિપરજોયના કારણે ભારે પવન સાથે વરસાદ છે। ગોંડલના અનેક વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા છે। વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના લુલુડી, વોખડી, સિદુરિયા ખાણ પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાયા। ભક્તિનગર પોલીસની ટીમે લોકોને સલામત સ્થળે લઈ જવાની વ્યવસ્થા કરી છે। લોકોને રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવી। રાજકોટ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ છે। પોપટપરા, રેલનગર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। પોપટપરા નાળામાં પાણીનું સ્તર વધતા જ લોકોને અવરજવરમાં હાલાકી પડી છે। ભારે પવનના કારણે વૃક્ષ અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા। રાજકોટના જામકંડોરણાથી ગોંડલ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। જામકંડોરણાના ધોળીધાર, સાજડિયારી, રંગપર ગામ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। પુલનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન કરાયું હતું। પુલની સાઈડમાં કાઢેલું ડાયવર્ઝનનું ધોવાણ થતાં રસ્તો બંધ કરવામાં આવ્યો। રાજકોટના જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં બિપરજોયની અસર જોવા મળી। યાત્રાધામ વીરપુરમાં અંદાજિત 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। શહેરના વાલ્મીકી વાસમાં મકાનના પતરા ઉડી ગયા હતા। 2 જગ્યાએ વૃક્ષ પણ ધરાશાયી થયા છે। નાના ચોક રોડ પર જીવતો વીજ વાયર પડ્યો હતો। રાજકોટમાં કોવિડના ટેન્ટ ઉડ્યા।
સિવિલ હોસ્પિટલે બનાવેલા કોવિડના ટેન્ટ ઉડ્યા. ચૌધરી હાઈસ્કૂલમાં કોવિડ દર્દી માટે બનાવવામાં આવ્યા હતા. ટેન્ટ બિપરજય વાવાઝોડાના કારણે ફૂંકાઈ રહ્યો છે પવન. રાજકોટની કાલાવડની 108 એમ્બ્યુલન્સ ટીમ સતર્કતા. વૃક્ષ ધરાશાયી થયું હતું અને માર્ગ બંધ હતો. ઈએમટી પરેશ શંકલા અને પાયલોટ ગિરિરાજસિંહે સમય સૂચક વાપરી જાતે જ વૃક્ષ કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો અને ગર્ભવતી મહિલાને સમયસર પહોંચાડી હોસ્પિટલ. રાજકોટના લાપાસરી રોડ પર આવેલા ગૌશાળાના પતરા ઉડ્યા. બિપરજોય વાવાઝોડાના કારણે વહેલી સવારથી શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. પાલનપુરમાં ભારે વરસાદ છે. પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. આદર્શ હાઈસ્કૂલ રોડ કીર્તિ સ્તંભ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠાના અંબાજી પંથકમાં ભારે વરસાદ. અંબાજીના બજારોમાં પાણી ભરાયા. હાઈવે માર્ગ પર પાણીમાં ગરકાવ થયો છે. બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓ પરેશાન. બનાસકાંઠા ડીસામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બે કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો. ડીસાના મુખ્ય માર્ગો પર પાણી થયા હતા. બિપરજોય વાવાઝોડાના કારણે મીઠું પકવતા અગરિયાઓને ભારે નુકસાન. છત અને સોલાર પેનલ ભારે પવનના કારણે ઉડી ગઈ હતી. અગરના રણમાં મીઠું પકવતા 300 પરિવારને બોરુ ગામની સ્કૂલમાં આશ્રય આપવામાં આવ્યો. બનાસકાંઠા નડાબેટ રણ વિસ્તારમાં પાણી થયું છે. વાવાઝોડાના કારણે ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે. ઠેર ઠેર પાણી પણ ભરાયા છે. નડાબેટમાં હાલમાં પ્રવાસીઓને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો. બનાસકાંઠાના નડાબેટમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. સુઈગામ તાલુકાના નડાબેટમાં ભારે વરસાદ. સરહદી વિસ્તારોમાં વરસાદની આગાહી છે. નડાબેટ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું. ભારે પવનના કારણે બનાસકાંઠાના નડાબેટમાં શેડ અને સોલર પેનલ ક્ષતિગ્રસ્ત થઈ છે. પ્રવાસીઓને બેસવા માટેની શેડના પતરા ઉડી ગયા હતા. ફૂડ કોર્ટ માટે બનાવવા આવેલા શેલ્ટર તૂટી પડ્યા છે. નડાબેટમાં હાલ પ્રવાસીઓને પ્રવેશ નહીં. બનાસકાંઠામાં થરાદના જાદલા ગામે બિપરજોય વાવાઝોડાના કારણે ચંદનના વૃક્ષ ધરાશાયી થયા. 4 વીઘા જમીનમાં રહેલા 70 થી 80 વૃક્ષ જમીનદોસ્ત. માત્ર 20 સેકન્ડમાં ખેડૂતને થયું 20 થી 25 લાખનું નુકસાન. ખેડૂતે કરી સરકાર પાસે સહાયની માંગ. બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલીપુરા ગામે બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. ભારે પવનના કારણે તબેલાના સિમેન્ટના 25 થી 30 પતરા ઉડી ગયા છે. પતરા ઉડીને ભેંસ પર પડતા જ એક ભેંસ પણ ઈજા પહોંચી છે. બનાસકાંઠામાં વાવાઝોડાના કારણે રસ્તો તૂટ્યો છે. વાવના માવસરીથી રાજસ્થાનના બાખાસરને જોડતો રસ્તો તૂટ્યો. રાજસ્થાનની લૂણી નદીમાંથી પાણી આવતા રસ્તો તૂટ્યો. રાજસ્થાનના 15 ગામોના લોકોને ગુજરાતમાં આવવાનો રસ્તો બંધ થયો. સાબરકાંઠામાં ધોધમાર વરસાદ છે. હિંમતનગર ખેડબ્રહ્મા સહિતના તમામ તાલુકાઓમાં વરસાદ છે. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયું છે. માણેકચોક પાર્કિંગ વિસ્તારમાં પાણી ભરાયા હતા. વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ એનડીઆરએફના જવાનો દેવદૂત બનીને કામે લાગ્યા. ભારે વરસાદના કારણે જળમગ્ન થયેલા વિસ્તારોમાં કરાઈ કામગીરી. એનડીઆરએફની ટીમે અનેક લોકોનું કર્યું રેસ્ક્યુ. રોડ રસ્તા પરથી ભારે જહેમતે ઉઠાવ્યા વૃક્ષો. વાવાઝોડાના કારણે રાજ્યમાં 5120 વીજ પોલ ધરાશાયી થયા છે. વીજ પોલમાં 1320 રિસ્ટોર કરી દેવાયા છે. વાવાઝોડા પ્રભાવિત 263 રસ્તામાંથી 260 રસ્તાઓ પર ફરી શરૂ કરાયા છે. 4629 ગામમાંથી 3580 ગામમાં વીજ પુરવઠો રિસ્ટોર કરી દેવાયો છે. બિપરજોય વાવાઝોડાના કારણે દ્વારકામાં મોટું નુકસાન. દ્વારકામાં વાવાઝોડાના કારણે પેટ્રોલ પંપને નુકસાન થયું છે. ભારે પવનના કારણે પેટ્રોલ પંપના શેડ નીચે પડ્યા. મોરબીમાં સેનિટરી વેર્સના કારખાનાનો શેડ ધરાશાયી થયો છે. બંધુનગર પાસે સેનિટરી વેર્સના કારખાનાનો શેડ ધરાશાયી થયો હતો. કારખાનાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે.